દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે રહેતા અને મૂળ રાજસ્થાની ફલડિયા પરિવાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નવનિર્માણ થયા બાદ સૌ પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવનાર છે. શ્રી રામ જય જય રામ અને જય દ્વારકાધીશ તેમજ સૂર્ય અને ચંદ્રમાનું પ્રતીક દર્શાવતી તીર્ગજની ધ્વજા મંદિરના શિખર પર સુશોભિત કરાશે. તો મીઠાપુર ગામે રહેતા ફલડિયા પરિવાર દ્વારા બે વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભવ્યાથી ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત થતાં જ ધ્વજારોહણ કરવાનો સંકલ્પ લેવાયો હતો, ત્યારે ફલડિયા પરિવાર દ્વારા અયોધ્યાના રામ મંદિર પ્રશાસન સાથે વાત કરી અને પરવાનગી લીધી હતી અને પ્રશાસન દ્વારા મંજૂરી મળતા જ મૂળ રાજસ્થાન અને હાલ મીઠાપુર ખાતે રહેતા પરિવાર દ્વારા અયોધ્યાના રામ મંદિરના ખાતે સૌ પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવનાર હોવાને લઈને ખાસ ધ્વજા તૈયાર કરવામાં આવી છે. શ્રી રામ જય રામ સાથે જય દ્વારકાધીશ શબ્દનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સાથે જ સૂર્યને ચંદ્રમાનું પ્રતીક અંકિત કરાયું છે અને શ્રી રામ જય રામ એ 13 અંકનો મંત્ર હોય જેથી 13 ગજ કાપડની ધ્વજા અમદાવાદ શહેર ખાતે તૈયાર કરવામાં આવી છે. मैं मीनाबेन फलड़िया द्वारका से बोल रही हूँ. हम लोग ये जो ध्वजारोहण लहराने जा रहे हैं, श्रीराम जय राम ये 13 गज की ध्वजा है. श्री द्वारकाधीश जी की असीम कृपा से और श्री रामचंद्र भगवान की असीम कृपा से ये अयोध्या श्री राम जन्मभूमि में हमारे मीठापुरवासी द्वारकावासी और हमारे भारतवर्ष सब गौरव अनुभव कर रहे हैं, क्योंकि 22 जनवरी 2024 को हमारी तरफ से अयोध्या राम मंदिर के शिखर पर ध्वजा लहराई जाएंगी. प्रभु का यह आशीर्वाद हमें मिला है, यह हम सौभाग्य प्राप्त हुआ है और मुझे बहुत गौरव हो रहा है, गौरव प्राप्त हो रहा है क्योंकि ये सब. अशहद बलोच साथ CN24 न्यूज द्वारका. हवे जुओ देश दुनिया नी तमाम खबरों तमारी आंगणी ना टेरवे. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.